શહેરના ખંડેરાવ માર્કેટ ખાતે આવેલ કોરોના ટેસ્ટિંગ માટે વ્યવસ્થાના અભાવે લાંબી કતારો જોવા મળી તેમજ ટેસ્ટિંગ માટે આવેલા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। હાલમાં સમગ્ર ગુજરાતમાં તેમાય વડોદરા શહેરમાં વધતા જતા કોરોનાના સંક્રમણને જોતા સરકાર તથા સ્થાનિક તંત્ર દ્વારા શહેરના તમામ 34 અર્બન હેલ્થ સેન્ટરો ખાતે તંત્રની યોગ્ય વ્યવસ્થાના અભાવે તથા સમયસર હેલ્થ કર્મચારીઓ ડોક્ટર ન આવતા અબાલ વૃદ્ધો મહિલાઓ તથા બીમાર લોકોને વહેલી સવારથી લાંબી લાંબી કતારોમાં ઊભા રહેવાનો અને હાલાકી ઉઠાવવાનો વારો આવ્યો હતો। અમે કલાકથી ઊભા છીએ પણ હજી વારો જ નથી આવ્યો। એ લોકોની બેદરકારી અહીંયા દેખાય છે કે એ લોકો ધ્યાન જ નથી દેતા। અમુકની તબિયત સારી હોય ન હોય એ લોકોને ધ્યાન દેવું જોઈએ ને। માણસો અહીંયા કલાકથી ઊભા છે। અમે અહીંયા 9:30 થી આવ્યા છે, 9:30 થી હા હવે એ લોકો આવ્યા છે કલાક પછી, કલાક 1.5 કલાક થઈ। સવારે 9 વાગ્યાથી અહીંયા આવ્યા છીએ। પગમાં તકલીફ છે, ઊભું રહેવાતું નહીં અને આટલી લાંબી લાઈનમાં ઊભા રહ્યા છે, હજુ એ લોકો આવ્યા નથી। ના ટેસ્ટ કરાવવા, પહેલા કોરોના થઈ ગયેલો છે, આજે 20 દિવસ થયા છે, તે ફરી રિપોર્ટ કરાવવા આવ્યા છે। રમીલાબેન અમે લક્કડપીઠાથી આવ્યા છીએ, અહીંયા ગળ જ